हेलो विद्यार्थी मित्रों, अपने लास्ट टाइम एक्स्ट्रा दाखला में एटले के वधारना दाखला में अपने टोटल पांच दाखला जोया अने आजे अपने दाखला नंबर छ थी आ लेक्चर की शुरुआत करी छे। आजना जे दाखला छे ए लास्ट टाइम जे अपने एक्स्ट्रा दाखला नो लेक्चर लीधो एना करता थोड़ा हार्ड लेवलना दाखला छे। ओके, एटले थोड़ू तमारे वधारे विचारवू पड़शे। पहला तो ए दाखलानी रकम अपने ध्यान थी वाँचीए, त्यार पछी अपने कई कई राशि आपी छे ओके एनी आपणे वात करीए। तो जो दाखला नंबर एक एम दाखला नंबर छ छे। ओके, एक्स्ट्रा दाखलानी सीरीज में दाखला नंबर छ छे अने आजना लेक्चरनो पहेलो दाखलो एक किलो ओम अने 500 ओमना बे अवरोधोने 12 वोल्टनी बेटरी साथे श्रेणी में जोड्या छे। ओके, एटले आपणने एक श्रेणी जोड़ाण आपी दीधुं छे। परिपथ में वहेतो विद्युत प्रवाह अने 200 ओम अवरोधना बे छेड़ा वच्चेनो वोल्टेज गणो। હવે જે વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્ટ એમ કાલ્પનિક રીતે આકૃતિ દોરતા આવડતી હોય તો એમને આકૃતિ દોરવાની જરૂર નથી, પણ જે વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્ટ આવડતું નથી એમને કમ્પલસરી આકૃતિ દોરવી, પણ રફ કામમાં। શેમાં દોરવી? રફ કામમાં। તો જુઓ, અહીંયા હું તમને આકૃતિ દોરીને બતાવું છું કે આ જે દાખલો છે એ દાખલાની આકૃતિ કેવી આવશે। પહેલા તો તમને અહીંયા 1 કિલો ઓમ અને 200 ઓમ એમ બે અવરોધ આપેલા છે, તો R1 ઇઝ ઇક્વલ ટુ 1 કિલો ઓમ। હવે 1 કિલો ટૂંકમાં આપણે 1 કિલો આવે એટલે 1000 લખીએ, એટલે કે 1 કિલો ઓમ ઇઝ ઇક્વલ ટુ 1000 ઓમ થાય। 1 કિલો ઓમ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 1000 ઓમ થાય। ત્યાર પછી R2 કેટલા આપેલા આપણને? 200 ઓમ। કેટલા આપેલા? 200 ઓમ। હવે આ બંને અવરોધો શ્રેણી જોડાણમાં છે, તો જો આપણે આકૃતિ એની ડાયાગ્રામ દોરીએ, એક રફ કામ કરું છું ખાલી ડાયાગ્રામનું। બાર વોલ્ટની બેટરી છે, અહીંયા 1000 ઓમ, આ કેટલા છે? 200 ઓમ છે। ક્લિયર? એટલે R1 ને R2, આ કળ K અને આ A મીટર। ક્લિયર? આટલું હવે આટલું પતે એના પછી આપણને શું શોધવાનું કીધું છે? આપણને શોધવાનું કીધું છે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ, એટલે કે 200 ઓમ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને બીજું શું શોધવાનું છે? વિદ્યુત પ્રવાહ, એટલે કે I। શું શોધવાનું છે? વિદ્યુત પ્રવાહ એટલે કે I। ચલો, સૌ પ્રથમ આપણે શું કરવું પડશે કે આ બંને જે અવરોધો છે એ બંને અવરોધો શ્રેણીમાં છે, એ શ્રેણી જોડાણનું આપણે સમતુલ્ય અવરોધ શોધી કાઢીએ। શું શોધી કાઢીએ? સમતુલ્ય અવરોધ। તો જો સમતુલ્ય અવરોધ એટલે કે RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2। RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2। RS એટલે સમતુલ્ય અવરોધ, પણ શ્રેણી જોડાણ માટેનું। કયું? શ્રેણી જોડાણ માટેનું। R1 એટલે કેટલા? 1000। R2 એટલે કેટલા? 200। 1000 પ્લસ 200 એટલે કેટલા આવશે? 1200 ઓમ આવે। કેટલા આવે? 1200 ઓમ। એટલે RS તમને કેટલા મળી ગયા? 1200 ઓમ મળી ગયા। હવે ત્યાર પછી આપણને શું કીધું છે કે અવરોધોને 12 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડ્યા છે, પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, એટલે આપણે શોધવાનું શું? I શોધવાનું છે આપણે। હવે I શોધવાનું છે, RS આપણને મળી ગયા ઓકે, અને વોલ્ટ તો આપણને ખબર જ છે ઓકે, એટલે બેટરી 12 વોલ્ટની છે। તો ઓમના નિયમ મુજબ અહીંયા લખવાનું, ઓમના નિયમ મુજબ V ઇઝ ઇક્વલ ટુ IR। V ઇઝ ઇક્વલ ટુ IR। હવે આપણે શોધવાના શું? I। તો I ઇઝ ઇક્વલ ટુ V/R આવે। I ઇઝ ઇક્વલ ટુ V/R। V એટલે કેટલા? 12। ક્લિયર? R એટલે કેટલા? 1200। R એટલે કેટલા? 1200। ચલો, હવે 1200 એટલે કે 12/1200, આપણે આના છેદ ઉડાડીએ તો 12/1200 એટલે 12×100 લખી શકાય। 1200 એટલે 12×100 લખી શકાય। V/ઓમ, ચલો 12/12 કટ, એટલે 1/100। હવે 1/100 એને આપણે દશાંશ સ્વરૂપમાં લઈએ તો 0.01 એમ્પિયર આવે, એટલે કે વિદ્યુત પ્રવાહ આપણને કેટલો મળી ગયો? 0.01 એમ્પિયર મળી ગયો। ક્લિયર? આટલું એટલે આપણને વિદ્યુત પ્રવાહ શું મળી ગયો? 0.01 એમ્પિયર મળી ગયો। હવે ત્યાર પછી
ત્યાર પછી આપણને શું કીધું છે 200 ઓહ્મ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ગણો. હવે 200 ઓહ્મ અવરોધ એટલે આ થયો, તો આ બે છેડા વચ્ચેનું વોલ્ટેજ શોધવાનો છે. એટલે કે 200 ઓહ્મના બે છેડા વચ્ચેનો અવરોધ શોધો. તો એના માટેનું સૂત્ર શું આવશે? ઓહ્મના નિયમનું જ આવશે. એટલે કે V ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આઈ આર ટુ. કેમ આર ટુ કેમ આવે? કારણ કે 200 ઓહ્મ છે એને આપણે શું લીધા છે? આર ટુ લીધા છે. આપણને કુલ પરિપથનો અવરોધ નથી લેવાનો કીધો. ઓકે, આપણને કુલ પરિપથનો અવરોધ લેવાનો કીધો નથી. આપણને સ્પેસિફિક કહી દીધું છે કે તમારે 200 ઓહ્મ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તમારે શોધવાનો છે. એટલે V ઇઝ ઇક્વલ ટુ આઈ આર ટુ. હવે આઈ કેટલા આવશે? 0.01 એટલે 1/100 લખી શકાય. 0.01 એટલે 1/100 લખી શકાય. આર ટુ કેટલા છે? આર ટુ 200. વી ઇઝ ઇક્વલ ટુ 00 કટ એટલે વી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા? 2 વોલ્ટ આવી ગયા. કેટલા આવી ગયા? વી ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ. તો આપણને વિદ્યુત પ્રવાહ પણ મળી ગયો અને 200 ઓહ્મ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ આપણને મળી ગયો. એટલે જે વસ્તુ આપણને માગી હતી બંને વસ્તુ આપણને મળી ગઈ. ક્લિયર? ઓકે, તો દાખલો એકદમ ઇઝી છે. પહેલાં તો તમને જે ફિગર છે એ ફિગર ડ્રો કરતાં તમને આવડવી જોઈએ. જે ડાયાગ્રામ છે ડાયાગ્રામ તમને દોરતા આવડવું જોઈએ. ઓકે, જેને માઇન્ડમાં આવડે છે એ લોકો એ રીતે કરી શકે, જેને નથી આવડતું રફ કામમાં આ રીતે ડાયાગ્રામ દોરી શકે છે. ઓકે, તમે દાખલાની શરૂઆતમાં દોરો તો પણ વાંધો નથી. ઓકે, દાખલાની શરૂઆતમાં દોરો તો પણ વાંધો નથી. ક્લિયર? ચલો, ત્યાર પછી દાખલા નંબર 2. ચલો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની રકમ વાંચો કે દાખલા નંબર 2 માં શું કહેવા માંગે છે. જો દાખલા નંબર 2 માં બહુ મસ્ત મજાનો દાખલો છે. 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતો એક વિદ્યુત બલ્બ 1 કલાક પ્રકાશિત થાય છે, તો તેમાંથી કેટલો વિદ્યુત ભાર અને કેટલા ઇલેક્ટ્રોન આ સમયગાળા દરમિયાન પસાર થયા હશે? હવે એક બીજી વસ્તુ કહી દઉં કે તમને એક્ઝામમાં આ પેટર્નનો દાખલો પૂછે કે કેટલા ઇલેક્ટ્રોન આ સમયગાળા દરમિયાન પસાર થયા હશે. એમાં તમને ઈ એટલે કે ઇલેક્ટ્રોન કેટલા કુલમ છે તમને આપી દેશે. એટલે 1.6 × 10⁻¹⁹ કેટલા આવશે? ઈ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻¹⁹. ચલો, હવે ત્યાર પછી આપણને શોધવાનું શું કીધું છે? વિદ્યુત ભાર. અને બીજું શોધવાનું શું કીધું છે? કે કેટલા ઇલેક્ટ્રોનના સમયગાળા દરમિયાન પસાર થયા હશે. તો જુઓ, પહેલાં તો લખવાનું આઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા આપી દે? 0.5 એમ્પિયર આપી દીધા. કેટલા આપી દે? 0.5 એમ્પિયર. પછી બલ્બ 1 કલાક પ્રકાશિત થાય એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 1 અવર. 1 કલાકમાં કેટલી સેકન્ડો આવે? 3600 સેકન્ડ આવે. કેટલી સેકન્ડો આવે? 3600. એટલે સમય અને વિદ્યુત પ્રવાહ બંને આપણને આપી દીધું છે. એની પરથી આપણને શું મળી જાય? ક્યુ મળી જાય એટલે વિદ્યુત ભાર મળી જાય. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો એક કામ કરીએ આપણે. ચલો, ક્યુનું ડાયરેક્ટ સૂત્ર નથી મૂકતા, આપણે ક્યુ શોધવાનો છે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી મૂકીએ. ઓકે, આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. હવે ક્યુને કરતા બનાવીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ બાય ટી આવે, સોરી આઈ ઇન્ટુ ટી આવે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે? આઈ ઇન્ટુ ટી. હવે આઈ એટલે કેટલા? 0.5. ટી એટલે 3600. 0.5 એટલે 5/10 × 3600. 1 મિનિટ કટ. 36 પંચા કેટલા થાય? 180 થાય. 36 પંચા 180 અને કા મીંડું એટલે 1800 કુલમ. તમને ક્યુ કેટલા મળી ગયા? 1800 કુલમ મળી ગયા. કેટલા મળી ગયા? 1800 કુલમ. હવે ક્યુ એટલે કે વિદ્યુત ભાર આપણને 1800 કુલમ મળી ગયા. હવે શું કીધું છે? વિદ્યુત ભાર અને કેટલા ઇલેક્ટ્રોન આ સમયગાળા દરમિયાન પસાર થયા હશે. એટલે આપણે ઇલેક્ટ્રોન શોધવાનો છે. હવે એના માટેનું તમને સૂત્ર ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે સૂત્રનો લેક્ચર હતો ત્યારે મેં લખાવ્યું હતું આ સૂત્ર તમને. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની. શું લખાયું હતું? ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની. હવે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની છે કેટલા છે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની. હવે ક્યુ આપણને ખબર છે કેટલા છે? હમણાં શોધ્યા 1800 કુલમ. ઓકે, એન 1800 કુલમ. એન શોધવાના છે અને ઇલેક્ટ્રોન આપણને કેટલા આપ્યા છે? 1.6 × 10⁻¹⁹ કુલમ આપી દીધા છે. કેટલા? 1.6 × 10⁻¹⁹ કુલમ આપી દીધા છે. અહીંયા 1800 કુલમ ગુણ્યા ઈ કેટલા છે? 1.6 × 10⁻¹⁹ કુલમ. હવે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની ક્યારે? જ્યારે આપણને ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન આ સમયગાળા દરમિયાન પસાર થયા હશે ત્યારે
आ सूत्र वापरवू एम तमने ई आपी देशे अने विद्युत भार तमारे पहला शोधवानो हशे। विद्युत भार शोधाई जाय त्यार पछी तमारे आ सूत्रनी अंदर विद्युत भार अने इलेक्ट्रॉन 1.6 × 10⁻¹⁹ कूलम ए वेल्यू तमारे मूकवानी के तमने एनाथी एन मळी जाय। चलो 1800 कूलम इज इक्वल टू एन गुणे 1.6 × 10⁻¹⁹ कूलम। हवे 1800 छेदमां 1.6 × 10⁻¹⁹ कूलम, કુલમ કુલમ તો કટ થઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા એન। હવે આપણો આ સૂત્રની અંદર મેન કરતા કોણ છે? એન છે, આપણે એન શોધવાના છે। ઓકે ચલો, હવે 1800 છેદમાં 1.6 × 10⁻¹⁹ આવી ગઈ। હવે એક બીજી વસ્તુ કે 1800 છેદમાં હવે 1.6 છે તો 16/10 આવે। ઓકે એનું દશાંશ સ્વરૂપ કટ કરીએ તો 16/10 આવે, છેદનો છેદ કયા જાય? અંશમાં જાય, એટલે 10 કે આવી જશે અંશમાં। હવે 10⁻¹⁹ છે ક્યાં જશે? ઉપર, એટલે 10⁻¹⁹ આવી જાય। હવે નોર્મલ આવું તો આવડે, 10⁻¹⁹ હોય છેદમાં હોય ને આપણે અંશમાં લઈ જઈએ તો પ્લસમાં થઈ જાય, એટલે 10⁻¹⁹ આવી જાય। ચલો હવે હવે અહીંયા આપણે મીંડા ગણીએ, કેટલા મીંડા થાય? 1, 2 અને 3 મીંડા થાય, કેટલા થાય? 1, 2 અને 3, 1, 2 અને 3, એટલે 18 × 10⁻³ × 10⁻¹⁹ છેદમાં 16। આવું લખી શકાય? લખી શકાય, કેમ ના લખી શકાય? ઓકે અહીંયા 1, 2 અને 3, 3 મીંડા છે એટલે 10³ લખી શકાય, બરાબર એન। ચલો હવે શું કરીએ આપણે, 18ના છેદમાં 16 છે ને, છેદ ઉડાડી જોઈએ આપણે। શું ઉડાડી જોઈએ? છેદ। ચલો આને છેદ ઉડાડીએ આપણે તો 2 × 9, 2 × 9 = 18, 2 × 8 = 16, એટલે 9/8 × 10³ × 10⁻¹⁹ એટલે 10²² આવે। ઓકે હવે આપણે 9/8 કરીએ, કેટલા કરીએ? 9/8, જો 9/8 કરું છું, 8 × 1 = 8, 9 માંથી 8 જાય તો કેટલા આવે? 1। હવે 8ના ગાડિયામાં 1 ના આવે એટલે પોઈન્ટ મૂકીએ, 0 નીચે ઉતારે, અહીંયા પણ પોઈન્ટ આવશે। 8 × 1 = 8, 10 માંથી 8 જાય તો કેટલા વધે? 2 વધે, 0 નીચે ઉતારું, 8 × 2 = 16, 20 માંથી 16 જાય તો 4 વધે, 0 નીચે ઉતારું, 8 × 5 = 40, આપણને શેષ 0 મળી જાય છે, એટલે 1.125 × 10²² ઇઝ ઇક્વલ ટુ એન। ક્લિયર? એટલે ફાઇનલ આપણો આન્સર આવી ગયો એન ઇઝ ઇક્વલ ટુ 1.125 × 10²। ક્લિયર? હવે એન છે એ એન એક પ્રકારની આપણને સંખ્યા બતાવે, તો સંખ્યાનો કદાપી એકમ હોય નહીં, એટલું યાદ રાખવાનું। ઓકે ક્લિયર? તો એન ઇઝ ઇક્વલ ટુ 1.125 × 10²² જવાબ આવે, એમ તો તમને અહીંયા જ ખબર પડી ગઈ છે, કારણ કે કુલમ કુલમ શું થઈ ગયા? કટ થઈ ગયા। ઓકે ચલો તો આ દાખલો આપણો અહીંયા પૂરો થાય છે, તો આ બે દાખલા ગણી નાખો, ત્યાર પછી આપણે દાખલા નંબર 3ની શરૂઆત કરીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3, દાખલા નંબર 3 છે ને બહુ જોરદાર દાખલો છે, જોરદાર એટલે પહેલી નજરે જોઈએ અથવા તો આપણે ગણવા બેસીએ તેનો જવાબ જ ના આવે। ઓકે આપણે આખો દળ માથું ખંજવાડતા રહીએ, એનો જવાબ આવશે કઈ રીતે? આનો જવાબ જ ના આવે એવો દાખલો છે। જો કયો, પહેલાં તો એમ પરિપથ જોઈએ આપણે, પરિપથ તો પરિપથ જોઈએ ને, પહેલાં તો વોલ્ટ જે બેટરી છે ને વોલ્ટ જ નથી આપેલા, કેટલા વોલ્ટની બેટરી છે એ જ નથી આપેલું। ઓકે પહેલાં તો આપણું માઇન્ડ છે ને ત્યાં ડાઉન થઈ જાય કે અહીંયા વોલ્ટ એટલે કે જે બેટરી છે ને વોલ્ટેજ તો આપ્યો નથી, દાખલો કઈ રીતે ગણીશું? અત્યાર સુધીના આપણે દરેક દાખલા એવા જોયા, અત્યાર સુધીના આપણે જેટલા પણ દાખલા ગણ્યા, એક્સ્ટ્રા દાખલા ગણ્યા કે પછી ચોપડીના ગણ્યા, જે પણ દાખલા ગણ્યા આપણે, એ દરેક દાખલામાં આપણને બેટરી કેટલા વોલ્ટની છે ઓકે એ આપણને આપી દીધું હતું, અને આમાં કંઈ આપ્યું નથી। ઓકે એટલા માટે દાખલો સૌથી સરસ મજાનો કહી શકાય। ઓકે એમ છે સહેલો? ઓકે હા, પણ થોડું તમારે અલગ વિચારવું પડે આ દાખલા માટે, કેવું થોડું અલગ વિચારવું પડે, તો હું રકમ વાંચું એટલે તમને આપોઆપ ખબર પડી જશે। જો નીચેના પરિપથમાં 3 એ મીટર એ બી સી જોડ્યા છે, 3 એ મીટર આપેલા છે, કેટલા? 3, અત્યાર સુધી તો આપણે ખાલી 1 જ એ મીટર જોયા છે, કેટલા? 3 એ મીટર આપેલા છે। ચલો આ પરિપથ તમે જોઈ લીધો, ચલો ત્યાર પછી જો એ મીટર બી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ દર્શાવતું હોય, જો એ મીટર બી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ દર્શાવતું હોય તો એ મીટર એ અને સીના અવલોકનો તથા પરિપથનો કુલ અવરોધ શોધો, લે છે ને જોરદાર દાખલો,
ઘણી બધા તાકાતો હતો. એ મીટર બી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ દર્શાવતું હોય. ચલો જે આપીએ તો પેલા લખી નાખીએ આપણે. ચલો પહેલા તો આર વન આપણને કેટલા આપેલા છે, આર વન ઇઝ ઇક્વલ ટુ 2 ઓહ્મ, આર ટુ ઇઝ ઇક્વલ ટુ 6 ઓહ્મ અને આર થ્રી ઇઝ ઇક્વલ ટુ 3 ઓહ્મ. ચલો આટલી વસ્તુ આપણને આપી દીધી છે. ત્યાર પછી ચલો આટલું પૂરું. હવે એ મીટર બી એટલે કે બી છે એ બી ઇઝ ઇક્વલ ટુ 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. બી એ મીટર, ચલો ક્લિયર આટલું. બી એ મીટર ઇઝ ઇક્વલ ટુ 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. હવે આપણે શોધવાનું શું છે, એ મીટર એ અને સીના અવલોકનો તથા પરિપથનો કુલ અવરોધ શોધો. બરાબર જોજો અહીંયા બોર્ડ ઉપર. આવો દાખલો એક્ઝામમાં પૂછાઈ તો ના શકે કારણ કે થોડો ટફ છે એટલા માટે, પણ આપણે એક્સ્ટ્રા દાખલાની પ્રેક્ટિસ કરી છે તો શીખી પણ લઈએ આપણે. ઓકે, એક્ઝામમાં આવો દાખલો પૂછાય નહીં, હાર્ડ દાખલો છે થોડો. ઓકે, પણ આપણે પ્રેક્ટિસ કરી છે એક્સ્ટ્રા દાખલો તો પતાવી દઈએ. ચલો ઓકે, ચલો આપણો એ નંબર વિકલ્પ શું કહે છે એની વાત કરી લઈએ. એ નંબરમાં ચલો આપણને એ મીટર બી છે 0.5 એમ્પિયર અહીંયા આપી દીધો છે. ચલો ક્લિયર. ઓકે, ચલો કામ કરીએ આપણે. આપણે શોધવાનું શું છે, એ મીટર એ અને સીના અવલોકનો, ઓકે, કેમાં કેટલો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે એ આપણે શોધવાનું છે. ક્લિયર. તો આપણે એક કામ કરીએ, ચલો આ જે દેખાય નાનો પરિપથ, આ પરિપથને ધ્યાનમાં લઈએ. આ દેખાય છે નાનો પરિપથ, એને ધ્યાનમાં લો. બીજું બધું ભૂલી જાઓ અત્યારે. આ જે નાનો પરિપથ છે ને એને ધ્યાનમાં લો. ચલો ધ્યાનથી પહેલાં નાના પરિપથને એક મિનિટ જુઓ કે આ પરિપથમાં આપણને શું શું આપેલું છે. પહેલાં તો સાહેબ જે બે અવરોધો છે ને બે અવરોધો સમાંતર જોડાણમાં છે. ચલો એને અત્યારે ધ્યાનમાં લેવાના નથી. ચલો બીજું કે જે બે એ મીટર આપેલા છે બી અને સી એ પણ શું છે, સમાંતર જોડાણમાં છે. બે ભાઈ એ મીટરનું આપણે સમાંતર જોડાણ નથી કરવાનું. ઓકે, એને ધ્યાનમાં અત્યારે લઈશ નહીં. ચલો પહેલાં તો એક કામ કરીએ આપણે. આપણે જોવે છે શું, ચલો બી તો આપણને ખબર છે 0.5 એમ્પિયર. આપણે જોવે છે સી. હવે સી આપણને કઈ રીતે મળે બે? આ તો બહુ મોટો પ્રશ્ન છે. સી કઈ રીતે મળે આપણને? ચલો હવે સી એ મીટર એટલે પ્રવાહ માપવાનો છે એટલે ઓમના નિયમનો તો યુઝ થશે ને. ચલો આઈ, આ આઈ છે એ તો આપણને ખબર જ છે, આઈ જ છે એ મીટર છે, વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન જ છે. ઓકે, આઈ છે, આર છે, પણ વી તો આપણને ખબર નથી. તો વી કઈ રીતે શોધીશું? વી તો આપણને ખબર જ નથી તો વી કઈ રીતે શોધીશું? અરે સાહેબ આ તો બહુ ગજબ દાખલો આવ્યો. આઈ નથી ખબર, વી નથી ખબર, ખાલી આર જ આપેલો, કઈ રીતે શોધીશું? ઓકે, ટેન્શન ના લઈશ. જો અહીંયા આપણને શું અવરોધ આપી દીધો છે, અહીંયા શું આપી દીધું છે આપણને, આઈ. તો આપણને અહીંયા આર અને આઈ આપી દીધા છે. આપણે શોધવાનો શું છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે આ જે અવરોધ છે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. જોજે બકુઓ અહીંયા. ઓકે, આ જે અવરોધ છે એ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલાં તો શોધી કાઢીએ. બીજું બધું સાઈડમાં, ચલો અહીંયા ધ્યાન આપો હવે. ચલો ઓમના નિયમ મુજબ, ચલો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. હવે આઈ આર ના લખી શકાય, અહીંયા આર ટુ છે તો આઈ આર ટુ લખાય. ઓકે, અને આ જે આઈ મળશે એ આપણને બી એ મીટરનું મળશે. કયું? બી. તો અહીંયા લખવાનું, પણ બી એ મીટર તો આપેલો છે, શું કામ લખવાની જરૂર છે, ચાલશે નહીં લખવું. ચલો ઓકે, તો આર ટુના બે છેડા વચ્ચેનો શું મળશે આપણને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. અહીંયા લખી નાખવાની હોય તો યાદ રાખજો, આર ટુના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો ક્લિયર આટલું. આઈ કેટલા આપેલા આપણને? 0.5. ભાઈ આ તો આપેલા છે બી. ઓકે, હા 0.5 ગુણ્યા આર ટુ કેટલા આપેલા? 6. જોજો હવે, 0.5 એટલે 5/10 ગુણ્યા 6, 5 × 2 = 10, 2 × 3 = 6 એટલે 3 વોલ્ટ આવી ગયા. કેટલા આવી ગયા? 3 વોલ્ટ. તો વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વોલ્ટેજ આપણને કેટલો મળી ગયો? 3 વોલ્ટ. ચલો આ 3 વોલ્ટ મળી ગયા આપણને. હવે આપણે સમાંતર જોડાણમાં એક વસ્તુ ભણેલા કે સમાંતર જોડાણમાં બે અવરોધો એટલે સોરી એક અવરોધ હોય, એ અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત બધા અવરોધમાં કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન.
जो अहीं विद्युत स्थितिमान त्रण हो तो अहीं केलो हो त्रण एवं अपने भणेला तो आप के त्रण थी जैसे के त्रण क्लियर ओके तो आपने शूँ मड़ी गया विद्युत स्थितिमान तफावत मड़ी गया आ अवरोध मड़ी गया एनी पर आई शोधी सकता है तो अँ लखवा वी इज इक्वल टू आई आर थ्री ओके हवे आज आई है ये आई सी ए मीटर मेटू है क्यों जे सी ए मीटर क्यों जे सी ए मीटर तो वी इज इक्वल टू वी तो आपने मड़ी गया त्रण थ्री इज इक्वल टू आई के शोधवाना है आर थ्री के त्रण तो थ्री बाय थ्री इज इक्वल टू आई तो वन आ जाए तो आई इज इक्वल टू वन एम्पियर आ गया आई इज इक्वल टू वन एम्पियर पर सी ए मीटर मे को सी ए मीटर मे क्लियर तो सी ए मीटर मे अपने के एक एम्पियर मड़ी गया तो अँ लखवा ए मीटर सी नु अवलोकन अथवा तो लखवा ए मीटर सी लखवा ए मीटर सी ए मीटर सी ए जीरो सॉरी एक एम्पियर विद्युत प्रवाह दर्शावे चलो क्लियर आ शू मड़ी गयो अपन ने ए मीटर सी ए एक एम्पियर विद्युत प्रवाह दर्शावे हम एक बीजू चलो हम एक बी एन सी अपन बने मड़ी गया हम आज ए है आखा परिपथ ना शू विद्युत प्रवाह हाँ विद्युत प्रवाह तो बधाने केवो सरखो ज होय ने विद्युत प्रवाह हो आ ए विद्युत प्रवाह है बधाने केवो सरखो लागू पड़े ने ओके केवो सरखो लागू पड़े ने हाँ जो अलग अलग लागू पड़े तो विद्युत प्रवाह रचाय नहीं एने बराबर विद्युत प्रवाह मे नही तो तमारा उपकरणों बंद थी जाए तो शू करवानुं होवे मारे ए शोधवानो छे तो ए छे तो ए मां आ बंने फाटा पड़े अने बी अने सी ना विद्युत प्रवाह वेचाय तो एक काम करीए आपणे बी अने सी नो शू करी नाखीए सरवाळो ओके जो जो बी अने सी नो सरवाळो करी ले अहींया लखवानुं अहींया लखवानुं जग्या नथी जग्या थोड़ी नानी पड़े छे वांधो नहीं आपणे मेनेज करी लईए एटले वांधो नहीं आवे चलो ए मीटर ए इज इक्वल टू ए मीटर ए इज इक्वल टू बी प्लस सी बी प्लस सी हम बी के जीरो पॉइंट पांच प्लस सी के एक तो एक पॉइंट पांच एम्पियर मड़ी जाए क्लियर एक पॉइंट पांच एम्पियर मड़ी जाए मे ज केम ना मे जो थी गये सामान विद्युत प्रवाह अँ एक पॉइंट पांच आ बने सरवाड़ो कर एक पॉइंट पांच तो विद्युत प्रवाह आई गये कुल अवरोध मे सॉरी कुल विद्युत प्रवाह मड़ी गये अपने जो ने दाखिल के मस्त है छेने किलो मगज वापरवू पड़े जो भाई ना खबर पड़े तो फरीथी जोजे पाछो चलो क्लियर आटलू हवे त्यार पछी परिपथनो कुल अवरोध अवधा तो नाना बाबलाओने आवड़े परिपथनो कुल अवरोध कोने ना आवड़े बधाने आवड़े नाना छोकराओने आवड़े चलो परिपथनो कुल अवरोध कीधो छे आ बन्ने समांतर में छे आ बन्ने समा छे समांतर में तो आपणे काम करीए आ बने सामांतर में है एने अपने सामा लाई दी है समतुल्य अवरोध में लाई दी है लखवा आर टू अने आर थ्री अवरोध ए सामांतर जोड़ाण में है सामांतर जोड़ाण में है तेथी तेमनो समतुल्य अवरोध आर नाम आपी दी आरपी चलो समतुल्य अवरोध आरपी इज इक्वल टू समतुल्य अवरोध आरपी इज इक्वल टू वन अपॉन आरपी इज इक्वल टू वन अपॉन आर टू प्लस वन अपॉन आर थ्री चलो आर टू कितना है सिक्स प्लस आर थ्री कितना है थ्री चलो क्रॉस मल्टीप्लिकेशन थ्री एका थ्री थ्री वनजा थ्री छ एका छ सिक्स वनजा सिक्स छ तरी अठार त्रण प्लस छ एट नौ नौ भाग्या अठार ए नौ दू अठार एट एक भाग्या बे आए ए वन अपॉन आरपी इज इक्वल टू वन बाय टू तो आरपी इज इक्वल टू के जाए टू ओम आ जाए के जाए टू ओम आ जाए ओके समतुल्य अवरोध के मड़ी गए टू ओम चलो हम आ टू टू ओम आ गए ओके तो एक प्रकार शू आ जैसे हम सीरीज जोड़ाण आ जैसे शू आ जैसे सीरीज जोड़ाण हम आ सेम आई गए एक आ अपने समतुल्य अवरोध मड़ी गए तो अपने कुल अवरोध के मड़ी जैसे टू प्लस टू એટલે કેટલા મળી જશે તો અહીંયા લખવાનું પરિપથનો કુલ અવરોધ બરાબર શું ટુ પ્લસ ટુ એટલે કેટલા આવી જશે ફોર ટુ પ્લસ ટુ એટલે કેટલા આવી જશે ફોર
तो परिपथ नो कुल अवरोध केटलो मळी गयो अपने 4 ओम मळी गयो, केटलो मळी गयो 4 ओम। क्लियर? आ बन्ने नो समतुल्य अवरोध शोधता तो तमने आवडे सूत्र खबर ज छे। ओके, क्लियर? एकदम ईजी छे, आमां कशुं ज हार्ड नथी के जे तमने ना आवडे। समझी गया? ओके, तो आ लेक्चर आपणे अहीं समाप्त करीए छे। नेक्स्ट लेक्चर में एक नवा दाखला साथे मळीशुं।